करिए शुरुआत। मंगलाचरण अष्टाध्यायी जगन्माता यस्य चित्ता समुत्थिता वेदानाम उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, सर्वेनु स्वागत छे। गई काल सुधी आपणे इकारांत पछी उकारांत एक ज धातु हतो, पहला आकारांत लीधो, पछी आव्यो इकारांत त्रण અને એક ઉકારાંત હુ, અને હવે ઋકારાંત। ઋકારાંત એક આગળ જોઈ ગયા છે, ડુભ્રુય ભ્રુયાદિગણમાં સેમ પ્રક્રિયા છે। એક સૂત્ર આ વૈદિક છે, ધાતુ બહુલમ છંદસી સૂત્ર આવી રહ્યું છે, એ ઈ કરે છે, એટલું એક પરિવર્તન છે। આગળ પણ આપણો વૈદિક આવ્યો છે, તો પહેલા તો એ જોઈ લઈએ। તો ઋકારાંત અભ્યસ્ત ધાતુઓના રૂપ બનાવવાની વિધિ। કેટલા ધાતુ છે? તો કે જુહોત્યાદિ ત્રીજા ગણમાં ભ્રુ આપણે જોઈ ગયા, જે દ્વિભ્રુ અંગબંધુ। પછી શ્રુ આપણે હવે જોવાના છીએ, સશ્રુ। સશ્રુમાંથી સી થશે, ઈકારાંત પણ થશે અભ્યાસનો, એ પછી જોઈએ છીએ। ઘૃ, જે ઘૃ, ખૃ, જે હૃ, અને રૂ, ઈ રૂ, આટલા ધાતુઓ છે, અને આ દ્વિત્વ કરીને બનાવેલા છે, ભૃ, શ્રુ, કૃ, ખૃ અને રૂ। તો નંબર એક, પહેલા તો ઋકારાંત એટલે ઇગંત જ છે, ઇક અંત જ છે, એટલે ઋકારાંત ધાતુને હલાદી કે પછી અજાદી પિત પ્રત્યય પરમાં હોય। પિત એટલે આપણે પાછા યાદ કરવાના રહ્યા, હલાદી ને અજાદી। હલાદીમાં છ છે, અજાદીમાં સાત છે, પિત પ્રત્યય। હલાદી છ માં તસ હતું, પેલા તીસીમી, પેલા તીસીમી અને તસ હતું બરાબર છ, અને અજાદી પિતમાં આની આવ આમ, અહી આવ હૈ આમ હૈ અને અમ બરાબર સાત। હજી એક છે પણ એ વિકરણમાં છે, વિકરણમાં છે, એ હલાદી અરે અજાદીપિત છે, સપ, સપમાં રહે છે અ, અ જે છે પણ સપમાં પની સંજ્ઞા થવાને કારણે પિત છે અને અ રહેવાને કારણે અજાદી છે। તો સાત ને એક આઠ થશે અજાદી પિતમાં, અને હલાદીમાં છ, તીસીમી તસ હતું। તો હલાદી અને અજાદી પિત પ્રત્યય પરમાં હોય ત્યારે સૂત્ર છે આપણું, સાર્વધાતુકાર્ધ ધાતુ કયો હો, સાર્વધાતુકાર્ધ ધાતુ કયો હો સૂત્રથી। ઋકારાંત હોવાને કારણે અર ગુણ કરો, અર ગુણ કરવાનો થશે, પણ અર જે છે એ ઉરત, અને ઉરત જે છે એ ઉરણ રપરને સાથે લઈને આવે છે, અને ઉરત સૂત્ર લાગુ પડે છે। આ આપણે જોઈ ગયા છે ઓલરેડી, ખાલી યાદ કરી લઈએ છીએ। ભ્રુ ધાતુ જે છે એમાં બિભ્રુ તી પ્રત્યય લાગ્યો છે, બિભ્રુ એ અંગ બનેલું છે, અને તી તીપમાનો પ્રથમ પુરુષ એક વચનનો કે અન્ય પુરુષનો એક વચનનો પ્રત્યય છે તી। તો તી જે છે એ પનિત સંજ્ઞા થવાને કારણે હલાદીપિત છે, હલાદીપિત છે, અને હલાદીપિત હોવાને કારણે બિભ્રુ છે એમાં આપણે ઋકારાંત, ભ્રુમાં રૂ રહેલો છે, એ રૂને આપણે અર કરી દઈએ છીએ, અર કરી દઈએ છીએ, અને અર કર્યા પછી આગળ કાર્યવાહી કરીએ છીએ। તો બિભ્રુર આવું બને છે, અને પાછળ તી ર જે છે એ રેફ થઈ જાય છે, રકાર નહીં કહીએ પણ રેફ કરી દઈએ છીએ, અને પાછળ તી એટલે બી ભરતી, અર કરતા બી ભરતી થાય છે, એ જો કે આપણે આગળ પ્રક્રિયા કરી ચૂક્યા છે।
પછી આની જે છે એ અજાદીપિત છે, ત્યાં પણ આની આ જ વસ્તુ છે, પણ પાછળ ન હોવાને કારણે અને સાથે સાથે ન એટલે એ તો સંધિ માટેનું છે, અણત્વ કરનારું છે, અને સંધિમાં બીજું પણ સૂત્ર કામ કરશે અહોવાને કારણે. આ બાજુ અર છે, વિભ્રાણી અટકુપવામ નું વ્યવાય, એની આગળ એક સૂત્ર છે નનું હલાદી. અહીંયા બિભ્રુર પ્લસ આની કર્યું છે, એમાં બિભર પ્લસ આની નહીં થાય? હા, રૂનો અર થઈ ગયો છે ને? હા, ડાયરેક્ટ કરેલું છે. હા, ડાયરેક્ટ કરેલું છે. બાકી પ્રક્રિયા આપણે જોઈશું. જો આ તો જોઈ જ ગયા છે, ભૃ ધાતુ તો જોઈ ગયા છે, ડુભૃયમાં, ભૃયાદિગણમાં, ભૃયામિત. એટલે આ ડાયરેક્ટ છે હજી. એટલે જો કોઈ બુક વાંચવા જાય ને આમાં તો ભૂલે પડે એવું છે. એટલે પ્રક્રિયામાં આપણે એ પાછા કરશું, એક એક વર્ણને છૂટો પાડી. નંબર બે, હલાદી અપિત. હલાદી અપિત, અપિત આવે એટલે તરત જ આપણા માટે કિંમતી છે, અથવા તો સારો ધાતુ કમ અપિત. પછી ગીતવત અને કિંમતી છે સૂત્રથી ગુણનો નિષેધ, એટલે અહીંયા સીધું જોડી દેવાનું થાય છે વિભૃત. નંબર ત્રણ, અજાદી અપિત, એમાં સંધિ લાગુ પડશે અ હોવાને કારણે, પાછળ પણ આગળ પાછળ બંનેમાં અચ હોવાને કારણે ઈકો યણચી સૂત્ર લાગુ પડશે, એટલે કે યણ સંધિ આવશે. બિભ્રુવતી એને પણ પાછા આપણે વિસ્તારથી જોઈશું, એટલે બિભ્રુ તો જોઈ ગયા છે, પણ શ્રુ આવશે આપણા માટે હવે. પછી જુસ માં ઉહુ છેલ્લે પ્રત્યય બને છે, અને એમાંય ઉહુ પ્રત્યય પરમ હોય ત્યારે ધાતુના અંતમાં આવનાર ઋનો જુસી છે પાછો ગુણ થઈ જશે, યાની અર થઈ જશે. અભિભ્રુ ઉહુ જુસી છે અર ગુણ થશે, અને અભિભર થઈ પછી અભિભરુહુ થશે, એ આપણે જોઈ ગયા છે, કારણ કે ભ્રુનું અહીંયા ઉદાહરણ લીધું છે એટલા માટે. લંગ લકાર વ્યસ્તન ભૂતકાળ, ત અને સ, તસ ત અને સ હલંગ છે બંને. એમાં અપૃક્ત, એ કાલો અપૃક્ત, અપૃક્ત માત્ર પ્રત્યયમાં હિતકરણ કરતા જે કઈ એક રહે છે અપૃક્ત કહીએ છીએ, અને તે હલાદીપિત, હલાદીપિત સારધાતુક પ્રત્યય, આ બંને હલાદીપિત છે. સારધાતુક પ્રત્યય બંને છે ત અને સ, તો હલાદીપિત સારધાતુક પ્રત્યય પરમ હોય ત્યારે શું કરવાનું થશે? તો કે હલાદીપિત સારધાતુક પ્રત્યય પરમ હોય ત્યારે રૂકારાંત યા દીર્ઘ રૂકારાંત, અહીંયા રૂ બંને એમાં આગળ નીચે મેં કર્યો છે, ક્યાંક મળ્યો છે એટલે અહીંયા રહી ગયો છે, એટલે મેં કૌંસમાં દીર્ઘ કર્યો છે. રૂકારાંત રસ્વ યા દીર્ઘ રૂકારાંત ધાતુને સારો ધાતુ કાર ધાતુ કયો હતી, ઋનો અર એટલે કે ગુણ જ થશે, પણ પછી શું થશે? પાછળ અભિભરમાં ર જે છે હલંત છે, અને પાછળ પ્રત્યય પણ હલંત બની જાય છે, ત્યારે શું પરિસ્થિતિ આવે છે? તો આ એક સૂત્ર છે, એ પણ આગળ આવ્યું હતું, અભિભ્રુમાં જ આવ્યું હતું, એટલે કે ભ્રુમાં જ આવ્યું હતું લંગ લકારમાં. તો હલન્યાભ્યો દીર્ઘાત શુતિષ્ય પૃપ્તમ હલ, આ સૂત્ર આપણે આવ્યું હતું, આગળ જોઈ ગયા છે, ફરી યાદ કરી લેશું. તો હલ એટલે વર્ણો આપણા, હલ વ્યંજનો, હલ. હલન્યાભ્યો આમાં બે વસ્તુ રહેલી છે, દીર્ઘ ઈકારાંત છે અને દીર્ઘ આકારાંત છે, અને એમાં માત્ર સ્ત્રીલિંગ છે, એના માટેનો આ શબ્દ છે. દીર્ઘાત દીર્ઘની વાત છે, એટલે દીર્ઘ ઈકારાંત નદીની જેમ કે માલાની જેમ દીર્ઘ આકારાંત એની વાત છે. પછી સુતિષ્ય પૃક્તમમાં સુતિષી અપૃક્તમ થશે, સુતિષી અપૃક્તમ, અને સુતિ એટલે સુ જે છે એ સુપનો પ્રત્યય છે, એટલે કે પ્રથમા વિભક્તિ એક વચન સુપનો પ્રત્યય છે ત્યાં, અને તી જે છે એ તીપનો પ્રત્યય છે, અને સી જે છે એ મધ્યમ પુરુષ એક વચનનો પ્રત્યય છે, કારણ કે પિત છે. અને અપૃક્તમ, અપૃક્તમ એકાલ અપૃક્ત, અને એમાં પાછો હલ હોય,
ત્યારે સૂત્રથી આ સૂત્રથી 6168 સૂત્રથી શું કહે છે કે લકારના અહીંયા લંગ લકારના જોઈએ છે લંગ લકારના એવું જોઈએ છે ત સ પ્રત્યય અપૃક્ત પ્રત્યય છે આ પ્રત્યય જો હલ પછી આવે તો હલ પછી એટલે કે જે અહીંયા અભિભર છે ર હલંત છે એટલે હલ પછી આવે તો હલ પછી કોણ આવે તો કે ત અને સ એ બી હલંત છે પોતે ઇતકરણ થયા પછી તેનો લોપ થઈ જાય છે કોનો લોપ થઈ જશે હલ પછી આવે તો લોપ થઈ જાય છે કોનો લોપ થઈ જશે તો આ ત અને સ નો લોપ થઈ જશે જેમ કે અભિભર એમાં ર અંતે હલન થઈ ગયો અને ત પ્રત્યય પણ હલન છે તો હલ પછી અપૃક્ત એકલો તકાર પ્રત્યયનો તકાર તો આ સૂત્રથી એટલે હલન્યાભ્યો દીર્ઘાત સુતિશ્ય પૃક્તમ હલ છૂટું પાડીએ તો હલન્યાભ્ય દીર્ઘાત સુતિશી અપૃક્તમ હલ આવું થઈ જશે આ સૂત્રથી લોપ કરી દેવાનો છે કોનો લોપ કરી દેવાનો છે તો કે પાછળ રહેલો જે પ્રત્યય છે એકાલ છે એક અલ છે તો એ પ્રત્યયને આપણે લોપ કરી દેવાનો છે ક્યારે તો આગળ જે છે અંગમાં હલંત વર્ણ આવે તો એટલે અહીંયા ત જતો રહેશે અભિભર વત્તા ત એમાં ત જતો રહેશે અને બની જશે અભિભર અને અભિભર જ્યારે બને છે ત્યારે આ રની પ્રક્રિયા પાછી આપણે આગળ વધારવાની છે અધ વચ્ચેથી આપણે તો સ ની કરતા હતા વિસર્ગ સુધી પહોંચતા હતા પણ આ રની એ પહોંચાડવાની છે અધ વચ્ચેથી એટલે ખર વસાનયો વિસર્જનીય સૂત્રથી આ જાણીએ છીએ આપણે ખર પરમાં હોય ત્યારે કે પછી અવસાન હોય ત્યારે રનો વિસર્ગ થઈ જાય છે એ આપણે જાણીએ છીએ આ અભિભર છે પાછળ સ હોય કે ત હોય હલન એકાલ થઈ જાય ત્યારે આ રહલને કારણે એ પાછલા પ્રત્યયનો લોપ થઈ જશે કયા સૂત્રથી તો કે હલન્યાભ્યો દીર્ઘા સુતિશ્ય પૃક્તમ હલ બાકી હજી ઉમેરવાનું રહેશે એ અનુવૃત્તિમાં આવશે અને પછી ર જે બચે છે એને ખરવસાના વિસર્જનીય સુધી વિસર્ગ સુધી પહોંચવાનું થશે તો બંને રૂપો એક સરખા થઈ જશે બંને એટલે કે પ્રથમ પુરુષ એક વચન અને મધ્યમ પુરુષ એક વચન બંનેના રૂપો એક સરખા થઈ જશે કેમ પાછળનો પ્રત્યય જે છે એનો લોપ થઈ જશે એકાલ થવાને કારણે અપૃક્તમ થવાને કારણે અને પાછળ ર જે છે ર એકલો બચે છે એ ર નો વિસર્ગ સુધી પ્રક્રિયા ચાલશે એટલે બંનેમાં વિસર્ગ આવી જશે પ્રથમ પુરુષ એક વચનમાં વિસર્ગ આવી જશે અને મધ્યમ પુરુષ એક વચનમાં વિસર્ગ આવી જશે બંને સરખા થઈ જશે પાછો પ્રશ્ન આવે કે તો બંનેનો અર્થ તો એક જ રૂપો સરખા તો અર્થ સરખો થઈ જશે ના પણ વાક્યમાં અર્થ કેવી રીતે બંધ બેસે છે તું માટે છે કે તે માટે છે તો તે પ્રમાણે રહેશે ઓકે રૂપો આપણે જોવાના જરૂર નથી ભ્રુના તો કરી દીધા છે પણ આપણે કરવાના રહેશે શ્રુના શ્રુગતવ સરકવું જવું એવો અર્થ થાય છે એકવાર ધાતુ પાછો બતાવી દઉં છું મૂળ ધાતુ ઔપદેશિક અવસ્થામાં રહેલો ધાતુ અહીંયા છે 1918 એ ચોથા પ્રકરણમાં છે અષ્ટાધ્યાયી સહજ બોધમાં ચોથું પ્રકરણ છે જેમાં ધાતુઓ બધા સમાવેશ કર્યા છે એ અકારાદિ ક્રમમાં છે પેલા વિશેષ ધાતુ લઈ લીધા છે અને પછી ગણ પ્રમાણે લીધા છે અને ગણમાં પણ અકારાદિ પ્રમાણે લીધા છે અને એમાંય ગણ પ્રક્રિયા પ્રમાણે લીધા છે નહીં કે પહેલો બીજો ત્રીજો ચોથો પાંચમો ઓકે તો 1918 શ્રુગતવ શ્રુની નીચેનું દાંત છે અને ગતવ એ સંસ્કૃતમાં એનો અર્થ છે જેવું પછી આ શ્રુઇતકરણ અને પછી સશ્રુ અંગ બનાવ્યું છે સસરતી આમ તો સીસરતી થશે સીસરતી થશે જવું સરકવું કેમ સીસરતી થશે તો છાંદસ છે એટલે કે વૈદિક છે અને વૈદિક હોવાને કારણે આ સસરું છે ત્યાં સીસરું થઈ જશે આટલું એક પરિવર્તન આવશે પણ આપણે જોઈ લઈશું તો વૈદિક છંદ શ્રુ ઘૃ હૃ અને ઋ ચારે ચાર વૈદિક છે એટલે કે લૌકિકમાં આનો પ્રયોગ થતો નથી માત્ર વેદમાં થાય છે ઓકે
અત્યારે તો માત્ર શ્રુ પૂરતો રાખીએ કારણ કે એના ચાર લકારમાં આપણે પ્રક્રિયા કરીશું લઠ લંગ લોટ અને વિધિરે. તો શ્રુ નીચે અનુદાત સસરુની જગ્યાએ શિશ્રુ થશે અને શિસરતી થશે સસરતીની જગ્યાએ શિસરતી થશે. અને જો એને લૌકિક ગણવા જઈએ તો શિસરતી પાછો નહીં થાય તો સસરતી થઈ જશે, પણ આપણે એને વૈદિક રાખીએ છીએ અત્યારે. ઓકે, અ છે જવું યા સરકવું. તો આ તમને ઔપદેશિક અવસ્થામાં બતાવી દીધો અને હવે પ્રક્રિયા તરફ આવીએ. પહેલા તો લટ લકાર એટલે કે વર્તમાને લઠ, બે લકાર ટીપ છે, બે લકાર ગીત છે. નવી સ્લાઇડ લઈએ છીએ. આવો ધાતુ છે, પછી ગતવ જે છે એ એનો અર્થ છે, જવું કે સરકવું વૈદિક ધાતુ છે, લૌકિકમાં એનો પ્રયોગ નહીં થતો. સાથે એ યાદ કરાવી દઉં તમને કે આપણે વૈદિક અને લૌકિક બંનેને સાથે લઈને ચાલીએ છીએ, માત્ર લૌકિક નથી કરતા કે માત્ર વૈદિક નથી કરતા, પણ બંનેને સાથે લઈને ચાલીએ છીએ. ફેર માત્ર પડશે લેટ લકારમાં, લેટ લકારમાં. બાકીના બધા લકારો જે છે એ લૌકિકના જેવા જ વેદમાં કામ કરશે, પણ એક જ લકાર લેટ લકાર છે એ બે રીતે કામ કરી રહ્યો છે, સારો ધાતુ અને અર્ધાતુક, એના પ્રત્યે થોડા જુદા બનશે, આટલું જ પરિવર્તન છે. બાકીના બધા જ લકારો એ લૌકિક પ્રમાણે જ ચાલશે. ઓકે, તો શ્રુ નીચે અનુદાતનું ચિહ્ન છે. હવે અહીંયા જોવા જઈએ તો ઇતકરણ થતું નથી, એટલે આ ધાતુ જે છે ચાર વિકલ્પથી પર છે, અને ચાર વિકલ્પથી પર હોવાને કારણે પરસ્મય પદ છે, શેષાત પરસ્મય પદમ સૂત્ર આવે છે. શાનાથી પર છે? તો કે અનુદાત ગીત આત્માને પદમ, એનાથી એ પર છે, એટલે કે અનુદાતનું પણ ઇત સંજ્ઞા નહીં થતી કે અંગની પણ ઇત સંજ્ઞા નહીં થતી, તેથી આત્માને પદી પણ નથી. બીજું સ્વરિત ઈત કર્તભિપ્રાય ક્રિયા ફલે, તો ત્યાં પણ નહીં, એટલે કે સ્વરિતની પણ ઈત સંજ્ઞા નહીં થતી કે ઈયની પણ ઈત સંજ્ઞા નહીં થતી, પરિણામે ઉભયપદી પણ નથી, અને આ ચારથી અલગ છે, પરિણામે પરસ્મય પદ છે. આ એની આપણે ઓળખ કાઢી છે. હવે ઓળખ કાઢ્યા પછી બાકીની પ્રક્રિયા આપણે કરવાનું છે. પહેલા તો કર્તરી શબ્દ, વિકરણ પ્રત્યય, કોમન વિકરણ પ્રત્યય, અને એ પછી આપણું અરે ગણ છે, અને એ ગણ ત્રીજો ગણ જુહોત્યાદિ ગણ. તો જુહોત્યાદિ ગણમાં પ્રક્રિયા કરીશું. પાયલ, હા, જુહોત્યાદિ બ્યહસ લુહુથી શબ્દ વિકરણ પ્રત્યયનો લોપ થઈ જશે, અને પછી શ્લવ સૂત્રથી દ્વિત્વ એટલે શ્રુ શ્રુ બની જશે. પછી આદિમાં જે શ્રુ છે તેની પૂર્વ અભ્યાસથી અભ્યાસ સંજ્ઞા, અને બંને શ્રુની ઉભય અભ્યાસતમથી અભ્યસ્ત સંજ્ઞા. પછી હલાદિ શેષ સૂત્ર લાગશે પરંતુ પરિવર્તન આવશે નહીં. પછી ઉરત સૂત્ર લાગવાથી ઉરણ રપરહ થતા અભ્યાસમાં જે રૂ છે તેનો અર થઈ જશે એટલે સર સરશ્રુ. પછી હલાદિ શેષ સૂત્રથી અભ્યાસમાં પ્રથમ હલને છોડીને બાકીના હલનો લોપ કરવાનો એટલે રનો લોપ થઈ જશે એટલે સશ્રુ. પછી બહુલમ છંદસી સૂત્રથી શિશ્રુ થઈ જશે એટલે વૈદિક ધાતુ હોવાથી
અભ્યાસમાં રસ્વ ઈનો આદેશ થશે, હા બરાબર. એટલે શિશ્રુભ અંગ બની ગયું. બરાબર, તો એક વસ્તુ અંદર અષ્ટાધ્યાયી જે આપણું વેબસાઇટ છે એમાં આ સૂત્રને સમજાવેલું નથી, પણ કાશિકામાં આ એક વાક્ય મૂક્યું છે એ બી તમને બતાવી દઉં છું. આ શિશ્રુ કેવી રીતે આવ્યું, આમ તો સંસ્કૃત છે પણ વૈદિક ધાતુ હોવાને કારણે આપણને એક વાક્ય જોવા મળશે અને એ આપણને સી બનાવી દે છે, એ પણ તમને બતાવી દઉં. આ 7478 સૂત્ર છે અને એમાં અહીંયા કાશિકા લખે છે. પેલા સૂત્ર છે બહુલમ પ્રથમા એક વચન, છંદસી સપ્તમી એક વચન છે, સપ્તમી એક વચન. અનુવૃત્તિ શ્લવ, એટલે શ્લવ તો આપણે જો ત્યાંથી ગણમાં શ્લવ શ્લવ આપણે શ્લવથી દ્વિત્વ કરીએ છીએ. ઇથ અને અભ્યાસ હશે, અભ્યાસ એટલે આપણે પૂર્વ અભ્યાસ, અભ્યાસનો એટલે અહીંયા કાશિકામાં છંદસી વિષયે, છંદના વિષયમાં મેં હાઈલાઇટ કરી છે, છંદસી વિષયે, છંદના વિષયમાં એટલે ધાતુ આપણો છંદસ છે. અભ્યાસ હશે, અભ્યાસનો શ્લવ બહુલમ, શ્લવ એટલે આપણે દ્વિત્વ કર્યું હતું. ઈકારાદેશો ભવતી, ઈકારનો આદેશ થાય છે, ક્યાં તો કે અભ્યાસનો, પૂર્વ અભ્યાસ એટલે આપણે શસ્રુ હતો એની જગ્યાએ શિશ્રુ થઈ જાય છે. તો આટલું આ બહુલમ છંદસી થી આ પરિવર્તન છેક સુધી એટલે કે બધામાં આ આવશે. ઓકે, પછી છે આપણા માટે પ્રત્યય વર્તમાને લટ, પ્રથમ પુરુષ એક વચન પાયલ. હા, કોમન પ્રત્યય પરસ્મય પદ નો ત્રિ પ્રત્યય પ્રથમ પુરુષ એક વચન, એમાં હલંત્યમ સૂત્ર થી પનિત સંજ્ઞા થઈ જશે, એટલે આ હલાદી પિત પ્રત્યય હોવાથી ઇકારાંત એટલે ઇગંત અંગમાં ગુણ થશે. સાર્વધાતુક અર્ધ ધાતુ કયો હો ઇગંત અંગસ્ય ગુણ ભવંતિ, એટલે ઇકમાનો અહીંયા રૂ છે એટલે રૂ નો અર થઈ જશે. હા, અહીંયા જે સ્રુ છે હા આપણે છૂટા પાડી દઈએ એટલે ખબર પડે. ધારો કે સી પ્રક્રિયા ચાલી રહી છે, અને પછી ટી લાવી દઈએ, અને હવે આટલું કર્યા પછી બરાબર છે. હવે જોડવા જઈએ તો સી તો એમનો એમ રહેશે, સી એમનો રહેશે, પછી આ સહલંત છે આપણે આ રૂનો અર કર્યો છે, રૂનો અર કર્યો છે, અને અર કરવાથી હવે રૂ રહેશે નહીં પણ અર રહેશે. એટલે હવે અરમાં જોવા જઈએ તો સહલંત છે આ બાજુ અને અહીંયા અ છે, તો હવે સ આખો બની ગયો એટલે સી સ થઈ ગયો, અને આ ર છે હલંત છે એટલે એને આપણે રેફ કહી દઈએ છીએ, રેફ કહીએ છીએ, રકાર કહેતા નથી. એટલે બાકી બધાને કાર કાર મકાર તકાર સકાર વગેરે કહીએ છીએ, પણ આનું રહસ્ય, રનું રહસ્ય કંઈ જુદું છે, એટલે આપણે રેફમાં પરિવર્તન કરી દઈએ છીએ, અને રેફ શું છે આપણે જાણીએ છીએ. એટલે રાદિફ કહેવું પડ્યું આપણે વાર્તિકકારને, વાર્તિકકારને, અને રનો આપણે રેફ કરી દઈએ છીએ એટલે તની તેની ઉપર જતો રહેશે, એટલે સી સ ટી અને ઉપર આ રીતે કરી દઈએ તો બની જાય છે શબ્દની દ્રષ્ટિએ તો સહસી સરતી, આ રીતે રૂપ સિદ્ધ થઈ જાય છે. અહીંયા ખાસ આ ધ્યાન રાખવાનું છે કે રૂ નો અર્થ થઈ જાય છે તો પેલા તો આનું પૂરું કરીએ તો જ આપણને ખ્યાલ આવશે, ડાયરેક્ટ આપણને આગળ જે જોયું તે પ્રમાણે વધારે ખ્યાલ આવતો નથી, પણ અહીંયા બિલકુલ સ્પષ્ટ થઈ જશે પારદર્શકતાની જેમ. ઓકે, તો આવીએ આ વિશેષ પિત હોવાને કારણે અને હલાદી પિત હોવાને કારણે. ઓકે, પછી પ્રત્યય હવે દ્વિવચનમાં બદલાશે પાછો, શ્રુ
गतो आ अर्थ याद राखो पण जरूरी छे, खूब जरूरी छे। घणी वार धातुनी साथे आ पण याद राखो, जारे धातु पाठ करवामां आवे त्यारे श्रु गतौ सिसरती आ रीते याद राखवू पड़े छे। श्रु गतौ सिसरती धातु पाठ एटले जेम सूत्र पाठ करवामां आवे छे ने एज रीते धातु पाठ पण करवामां आवे छे। अने धातु पाठ करवो होय तो केवी रीते करवो, तो मूल औपदेशिक अवस्थामां नो धातु लेवो એટલે શ્રુ, પછી એનો અર્થ આવે ગતવ, અને પછી એક રૂપ લઈ લઈએ તો સિસરતી। હજી એક આવે છે આગળ, શું આવશે અંદર ઉમેરવા જઈએ તો અભ્યાસ કાર્ય થયા પછી શું પરિવર્તન થાય છે એ ખાસ આમાં આવે છે, જેમ કે શિશ્રુ, અને પછી આગળ વધીએ તો હજી વધારે સારું પડશે, કારણ કે શું પરિવર્તન એ આપણને તરત ખબર પડી જાય। ઓકે, તો શ્રુ ગતવ। दीपिका बिनल, हाँ सर, जो कर्तरी शब्द विकरण प्रत्ये लगता जो इत्यादि व्यह श्लोह सूत्र थी कर्तरी शब्द नो लोप थई जशे अने श्लोह सूत्र थी द्वित्व करता श्रु श्रु પછી પૂર્વ અભ્યાસમાં ના શ્રુમાં રૂ હોવાથી ઉરણ રપર સૂત્રથી સર શ્રુ થઈ જશે, રૂનો અર્થ હતા। હા, અહીંયા એટલું ઉરત સૂત્ર છે, પણ એ ઉરત જે છે એ ઉરણ રપર પછી ઉરત લાગે છે એટલે એને સાથે લઈને આવે છે, બાકી છે ઉરત। હા, પરિણામે સર શ્રુ પછી રનો લોપ થઈ જશે બે હલ હોવાને કારણે, બરાબર, એટલે બની જાય છે સસરૂ સસરૂ, અને બહુલક છંદ સી સૂત્ર થી શિશ્રુ થઈ જશે શિશ્રુ। પછી મૂળ પ્રત્યય તસ છે, તસ, હા, એટલે સસજુષુરુહુ સૂત્રથી રુત્વ થઈ જશે, અને પછી રુ એ ચંદ્રબિંદી વાળો હોવાથી ઉપદેશે અજ અનુનાસિક ઇત સંજ્ઞાથી ઉનો લોપ થઈ જશે, અને પછી ખર અવસાનો વિસર્જનીય સૂત્રથી રનો વિસર્ગ થઈ જશે એટલે તહ, અને તહ એ હલાદિ અપિત હોવાથી સાર્વધાતુકમ અપિત થી ગીત્વ થઈ જશે, અને કિમી તિચ સૂત્રથી ગુણવિધિનો નિષેધ થઈ જશે એટલે જોડવાનું જ રહેશે એટલે શિશ્રુતઃ। શિશ્રુતઃ તે બે સર્ગ છે, બરાબર છે, આ અપિત બની ગયો, અને અપિત બનવાથી સારો ધાતુ કામ અપિત ગીતવત થઈ ગયો, અને ગીતવત થવાથી કિમિતિ ચ સૂત્ર રોકી લે છે, ગુણનો નિષેધ કરી દે છે અને સીધો જોડાઈ જાય છે, બરાબર છે। બહુવચનમાં પરિવર્તન આવશે, હિતેશ અંગ કર્તરી શબ્દ પ્રત્યય લાગશે પણ જોહત્યાદિ શ્લૂ ના કારણે એનો લોપ થઈ જશે, પછી શ્લવ સૂત્ર ના કારણે શુશ્રુ નું દ્વિત્વ થશે, કરી દઈએ દ્વિત્વ શ્લવ સૂત્ર થી, પછી અભ્યાસમાં રહેલા શ્રુ નું ઉરત સૂત્ર ના કારણે સર થશે એટલે સર પછી હલ જે છે ર એનો લોપ થશે એટલે શ્રુ થશે, બહુલમ છંદસી સૂત્ર થી ઈ નો એ થશે એટલે શિશ્રુ સૂત્ર અંગ બનશે, શિશ્રુ અંગ બની ગયું। આ બાજુ પ્રત્યય છે આપણો જી, જી છે, જી પ્રત્યય છે, અને જીમાં આ અભ્યસ્ત અંગ બનવાને કારણે યદભ્યસ્તાત થી અત બને છે,
અને અતમાં ઈ રહેલો છે, અતમાં યદભ્યસ્તાથી અત બને છે અને અતમાં આ જીમાં ઈ રહેલો છે એટલે એ ઈ ને આપણે તમા નાખી દઈશું એટલે બની જાય છે અતિ, બની જાય છે અતિ, બની જાય છે. હવે આ અ છે એ કેવા પ્રકારનો બન્યો? અજાદી અપિત. અજાદી અપિત, સારો ધાતુકમ અપિત. અને અપિત થવાને કારણે આમ તો ગીતવત થઈ ગયો અને ગીતવત એટલે ગુણે નહીં થવા દેશે અહીંયા શ્રુને, પણ અહીંયા શ્રુમાં રુ જે છે એ મૂળ તો અચ છે, રુ જે છે મૂળ અચ છે એટલે અને આય અચ છે એટલે ઈ કોઈ અણચી, ઈ કોઈ અણચી ગુણ થશે અને રૂ નો અર્થ હશે. હા, ઈ કોઈ અણચી, ઈક ની જગ્યાએ રો થશે. હા, એટલે ઈક ની જગ્યાએ હવે તમે રો થશે. હા હા, એટલે પેલા હું વ્યવસ્થિત સમજાવી દઉં છું. એટલે પેલા ઈક નો યણ શું થઈ રહ્યો છે? ઓકે, ઈ રુ અને રુ અને રુ એનો યણ થઈ રહ્યો છે. યણ પણ ય વ ર લ અને ર અને લ લ આ રીતે થઈ રહ્યા છે. હવે આપણે જરૂર છે આ રુ, આપણે જરૂર છે આ રુ, એટલે રુ નો આપણે યવરલ, યવરલ એટલે ર ર કરીશું. એટલે હવે આ ર જે છે અહીંયા પાછો આપણે છૂટું પાડી દઈએ તો આપણને વધારે ખ્યાલ આવે. એટલે કરીએ છીએ જેમ કે આ શિશ્રુતિ લઈ લઈએ, પછી સ જે એને સ હલંત કરી દઈએ અને પછી રુ કાઢી લઈએ અંદરથી. આ રુ કાઢી લીધો, ર પછી આપણે અતિ લઈ લઈએ, રૂ મૂકી પાછળ અતિ છે. હવે આ રુ જે એ રુ ને આપણે ખાલી રજ કરી દઈએ છીએ, એ રુ નો ર કોયણચીમાં ર થયો. હવે આટલું થયા પછી શું કરીશું? તો કે જોડવા જઈએ ત્યારે કેવી પરિસ્થિતિ સર્જાય છે એ આપણે જરા જાણી લઈએ. તો પેલા સી એમ એમ જ રહે છે, સી એમ નો એમ જ રહે છે, પછી આ સ હલંત છે અને આ ર પણ હલંત છે, સ એ હલંત છે અને ર એ હલંત છે, દેખાય છે ને? હા, તો હવે સ એ આપણે ધારો કે હલંત હલંત અડધો જ લખ્યો પછી આખો કરીએ છીએ અને ર તો ર ની લખવાની પ્રતિ કઈક આપણે આવી છે, ત્ર ની ત્ર માં પેલો પાખ્યું કરી દઈએ. પણ હવે આ અ છે, અહીંયા અ છે એટલે એ બે અડધા અડધા છે, સ એ હલંત છે અને ર ર નું ખાલી પાખ્યું કરી દીધું એટલે ર આવી ગયો અને પછી અ જે છે આખો કરી દીધો. જોજો સ્ર, આમાં લખવામાં ઘણી વાર ભૂલો થતી હોય છે, લખવામાં સહસ્ર અને સહસ્ત્ર આવું બોલતા હોઈએ છીએ. ત્યારે સાચું કહ્યું એટલે એ બી તમને પછી કહું છું. તો આ રીતે થયું, સ ને નીચે પાખ્યું ર છે અને હવે આ સ માં જો આપણે આવું કરવા જઈએ, એ આવું કરવા જઈએ આ લખીએ છીએ ત્યારે આ વસ્તુ જુદી છે, બરાબર છે? અહીંયા તમે કઈ જગ્યાએ લખો છો? હે, જુદી છે આ ખબર પડે એટલા માટે હું તમને અહીંયા બતાવી રહ્યો છું. એટલે આ ત્રી લખીએ છીએ ત્યારે ઉપર પાખ્યું છે, નીચે પાખ્યું છે, એ ત્ર છે પણ અહીંયા એવો ત્ર નથી, અહીંયા આ નથી પણ સ છે, સ આખો કરી દીધો અને એમાં ર એક પાખ્યું કરી દીધું એટલે શિશ્ર, ત્યાં પાછા શિસ્ત્ર નહીં બોલતા, એમાં ત્ર વચ્ચે નહીં લાવતા, શિશ્ર રજ લાવવાનો છે અને પછી આ તી જે છે અને આ તી જે છે એ જોડી દઈએ ખાલી. તો લખાય આવી રીતે, હું આ તમને ગોળ રાઉન્ડ કરી દીધું એટલે દેખાશે ને, એટલે શિશ્ર તી આવું લખાય, આવું લખાય. નહીં કે પછી આપણે આ સ અને અહીંયા પાખ્યું છે, આ ઉપરનું પાખ્યું નહીં કરવાનું, એ ત્રણનું છે
એટલે એ વસ્તુ અહીંયા આવતી નથી. એવો જ શબ્દ એક આવ્યો છે એટલે હું તમને બતાવી દઉં છું, અહીંયા જ બતાવી દઉં છું કયો શબ્દ આવે છે, તો એ હું લખી બતાવું છું એટલે કયું સાચું છે બંનેમાં તેની વાત કરું છું. એક આ શબ્દ આવે છે ટેક્સમાં વારંવાર આવતો હોય છે, હું બંને લખું છું અને બંનેમાં સાચો કયો છે, એક આ છે દેખાશે તમને, અને બીજો હું લખું છું આ લખું છું, બંનેમાં નીચે વાળો સાચો સહસ્ત્ર છે, ઉપરનો સાચો છે સહસ્ત્ર, ઉપરનો સાચો છે આ, આ સાચો છે. આવો શબ્દ આવતો નથી એટલે સહસ્ત્ર છે, જ્યાં આપણે હજાર બોલીએ ને, હજાર બોલી આ સંખ્યા વાચક જ છે, તો એમાં આ ઉપર વાળો સાચો છે, સહસ્ત્ર છે, સહસ્ત્ર નથી, નહી તો કોઈક હથિયાર જેવું થઈ જશે. સહસ્ત્ર આ સહસ્ર સંખ્યા વાચક છે, પેલું આના જેવું થઈ જાય. હા પેલું સહ અસ્ત્ર ના લીધે મેં તમને કહ્યું, હા ના સંખ્યા વાચક, સંખ્યાવાચક આવશે ત્યારે આ લેવાનું છે, સહસ્ર લેવાનું છે, બરાબર છે. અને અસ્ત્ર જયારે આવે ત્યારે પછી આ થાય, હા આવું છે, તો એ ધ્યાન રાખવું પડશે જ્યાં આવશે ત્યાં. ઓકે, તો પ્રથમ પુરુષ એક વચન સી સર્તી, દ્વિવચન સી શ્રુતઃ, અને બહુવચન સી સ્રતી, સી સ્રતી તે, સી સ્રતી યાને તે બધા સરકે છે યા જાય છે, આવી રીતે અર્થ થશે. તો આવીએ મધ્યમ પુરુષ એક વચન તરફ. શ્રુ ગતૌ, અને અનુદાત. નિકેતા. હા સર. શ્રુમાં કર્તરી શબ્દ અને શબ્દનો જુહોત્યાદિ ભ્યઃ શ્લુથી લોપ કરીશું, અને શ્લવ સૂત્રથી દ્વિત્વ કરીશું એટલે શ્રુ શ્રુ. અને ઉરત સૂત્રથી ઉરણ રપરહ લાગવાથી સરસ્રુ થશે. અને હલાદિ શેષ સૂત્રથી રનો લોપ કરીશું. એક છેલ્લું રહ્યું બહુલમ છંદસી. હા બહુલમ છંદસી સીસરુ ઈકારનો આગમ થાય છે એટલે અભ્યાસનો ઈ થઈ જાય છે એટલે સીસરુ બની ગયું, આ અંગ બની ગયું. આ બાજુ પ્રત્યય મધ્યમ પુરુષ એક વચનનો સીપ, સીપ છે પનિહલ અંતિમ સૂત્રથી ઇત્સંજ્ઞા. એટલે હલાદિ પિત. સાર્વધાતુ કાર્ય ધાતુ કયોથી ગુણ કરીશું, ગુણ કરીશું એટલે ઋણો કરીશું, ગુણ કોનો કરીશું, શ્રુમાં જે રૂ છે એનો અર્થ થઈ જશે. બરાબર છે, તો હું જરાક ચૂદી લખી દઉં એટલે છૂટું પાડી દઈએ. તો સી પછી સ હલંત કરી દઈએ, પછી રૂ કરી દઈએ, અને પછી સી કરીએ, અને પછી આ રૂ છે એને આપણે ગુણ કરીએ એટલે ગુણમાં શું થશે, અર થશે, અર હલંત થઈ ગયો. હવે આ રૂ જતો રહ્યો એનો ગુણ થઈ ગયો, અને હવે જોડીએ અને પછી આ પાછો સીમાં એક પરિવર્તન આવી રહ્યું છે. હા આદેશ પ્રત્યય હોથી શ થઈ જશે, આદેશ પ્રત્યય હોથી કયો સ થઈ જશે, મૂર્ધન્ય શ, મૂર્ધન્ય સ થઈ જશે, બરાબર છે. એટલે હવે આ સ ની જગ્યાએ આ સ આવી જશે. હવે જોડવાનું કાર્ય કરે એટલે આપણને ખબર પડશે, તો કે સી પછી આ સ હલંત છે એ અહીંયા અ છે એટલે આખો સ થઈ ગયો,
આખો સ થઈ ગયો અને પાછળ ર છે અને પાછળ અહીંયા મૂર્ધન્ય સી છે. તો હવે ર જે છે એ આપણે રેફ છે અને રેફ હોવાને કારણે આપણે શું કરીશું, શનિ ઉપર જતો રહેશે એટલે સી સર સી, સી સર સી આવી રીતે. તે સરખે છે, તે તો નહીં પણ તું તમ તમ તું સરખે છે, તું સરખે છે એટલે આ શ્રોતા છે, યાની મધ્યમ પુરુષ છે, બીજો પુરુષ છે. તો આ રીતે સી સર સી સર સી થઈ જશે. ઓકે, આવીએ બે સાથે બનાવી દેશું સરખા હોવાને કારણે. શ્રુ ગતો ગતો ઓકે. દીપિકા. હા સર. કર્તરી સપ વિક્રણ પ્રત્યય લાગવાથી જુહોત્યાદિ ભિહસ લુહુ સૂત્રથી વિક્રણ પ્રત્યયનો લોપ થઈ જાય છે અને શ્લવ સૂત્રથી દ્વિત્વ થઈ જાય છે એટલે શ્રુશ્રુ. પછી ઉરત્રપર સૂત્ર લાગવાથી ઉરત્રપર સૂત્ર લાગવાથી સરસુ થઈ જશે. પછી હલાદિ શેષ સૂત્ર લાગવાથી સસરૂ થઈ જશે. અને પછી બહુલમ છંદસી સૂત્ર લાગવાથી ઈકાર આદેશ થશે એટલે સિસરૂ. હવે કોમન વિક્રણ પ્રત્યય છે થશ અને પેલી બાજુ થ બહુવચનમાં. પછી ન વિભક્તો તુષ્મા સૂત્ર રોકી લે છે અને તસ જુસો રૂથી રૂત્વ થઈ જાય છે. ઉપદેશે અચ અનુનાશિક થી ઉની ઈત સંજ્ઞા ખરવશાનય વિસર્જન્ય સૂત્ર થી રનો રણો વિસર્ગ થઈ જશે એટલે થ. પછી હલાદી અપિત હોવાના કારણે સાર્વધાતુકમ અપિત સૂત્ર લાગુ પડે છે અને ગીતવત થઈ જાય છે એટલે કી મિતિ ચ સૂત્ર થી સીધું જોડી દેવાનું સિસ્રુ થ અને સિસ્રુ થ. બરાબર છે, બંને બની જાય છે, કઈ કરવાનું રહેતું નથી. શિશ્રુ થહ અને શિશ્રુ અરે શિશ્રુ થ બરાબર છે. આ રીતે દ્વિવચન અને બહુવચન અર શું કરીશું. તમે બે સરખે છે, તમે બધા સરખે છે. તમે બે સરખો છો, તમે બધા સરખો છો, યાની યુવામ શિશ્રુ થહ યુયમ શિશ્રુ થ આવી રીતે અર્થ થશે. તો છ પ્રત્યય આપણે અરે છ પ્રક્રિયા રૂપ બનાવી દીધા. પેલા પ્રથમ પુરુષ એક વચન શિશ્રતિ, દ્વિવચન શિશ્રુતઃ, બહુવચન શિશ્રતિ. મધ્યમ પુરુષ એક વચન શિશર્ષિ, દ્વિવચન શિશ્રુતઃ, બહુવચન શિશ્રુતઃ બરાબર છે. ઉત્તમ પુરુષ એક વચન તરફ આવીએ. અરે શ્રુ વિક્રમ. હા સાહેબ. કર્તરી શબ્દ શ્લો સૂત્ર થી દ્વિત્વ કરીશું. જુવત્યાદિભ્ય શ્લો જુવત્યાદિભ્ય શ્લો સૂત્ર થી શ્લો થી હલાદિ શેષ સૂત્ર થી સસરુ કરીશું. સસરુ થઈ ગયું. અને બહુલ છંદસી સૂત્ર બહુલમ છંદસી સૂત્ર થી શિશ્રુ કરીશું. બરાબર, અંગ બની ગયું. બની ગયો એનો પ્રત્યય છે મીપ. મીપ છે. મીપમાં શું કરીશું? મીપમાં પની અલંત્યમ સૂત્ર થી સંજ્ઞા કરીશું. બરાબર, એટલે મી રહ્યો.
મી કેવા પ્રકારનો બન્યો? અજાદીપિત હલાદી હલાદીપિત મ વત્તા ઈ થશે એટલે હલાદીપિત. આદિમાં હલ છે મ હલાદીપિત હલાદીપિત. ઓકે પરિણામે શું આવશે? મી મી શિશ્રુમી. શિશ્રુમી તો નહીં થાય, પણ હવે જાણી લો કે શું પરિસ્થિતિ આવી રહી છે. તે આગળ આવી ગયું છે, પણ આપણે ઈગંત અંગ, ઈગંત અંગ સાર ધાતુ પાર ધાતુ કયો હો સૂત્ર છે. સાર ધાતુ પાર ધાતુ કયો સૂત્રથી ઈગંત અંગ નો ગુણ થશે. તો ઈકમાં આપણે ચાર વસ્તુ આવે છે, એટલે કે ચાર અચ આવે છે. ઈ ઉ રુ અને લૃ. લૃ નો કોઈ ધાતુ નથી, પણ રૂ સુધી પહોંચે છે. એટલે રૂ અહીંયા સ પછી રૂ છે. એટલે હવે રૂ નો આપણે ગુણ કરવાનો છે. તો રૂ નો ગુણ શું થઈ રહ્યો છે? એ ખ્યાલ છે. ઈ નો ગુણ શું થાય છે, અને ઉ નો ગુણ શું થાય છે, અને રૂ નો ગુણ શું થાય છે, કે પછી લૃ નો ગુણ શું થાય છે? ઈક બરાબર. તો ઈ નો એ થાય છે, ઈ નો ઓ થાય છે, અને રૂ નો અર થાય છે, અને લૃ નો અલ થાય છે. આ ગુણ, આ થયા ગુણ. ઈ નો એ, ઉ નો ઓ, રૂ નો અર અને લૃ નો અલ. અને જો વૃદ્ધિ કરવું હોય તો ઐ, ઈ નો ઐ, ઉ નો ઔ અને રૂ નો આર અને લૃ નો આલ. આવું થાય વૃદ્ધિમાં. આપણે કરવાનું છે ગુણ કરવાનું છે. તો ગુણ કરે તો આટલી જ વસ્તુ છે સંસ્કૃત જગતમાં, ઈ ઉ રૂ ને લૃ. અને એનો શું થાય ગુણ કરવાનું કહે તો, તો આ થાય. એટલે આપણી પાસે રૂ છે અને રૂ નો અર થવાનો છે. હવે અહીંયા અર કરવા જઈએ એટલે કે ગુણ કરવા જઈએ છે, અને ગુણ કરવા જઈએ એટલે આપણે શું કરીશું? તો છૂટું પાડીએ તો ખબર પડે, જેમ કે સી પછી આ સમા રૂ જુદો કરી લઈએ એટલે સ હલંત થઈ જશે, અને પછી રૂ થઈ જશે, અને પાછળ મી છે, પાછળ મી છે. હવે આ રૂ નો આપણે રૂકારાંત હોવાને, અંગ રૂકારાંત હોવાને કારણે ગુણ કરી દઈએ છીએ. ગુણ કરીએ એટલે શું? તો કે રૂ નો અર કરી દઈએ છીએ. આ અર, તો એ અર રૂ ની જગ્યાએ આપણે અહીંયા અર મૂકી દઈએ. આ રીતે અર મૂકી દીધો, આ રહલંત. અને હવે આ રૂ ને કાઢી લઈએ, આમાંથી નીકળી ગયો રૂ ની જગ્યાએ શું થઈ ગયું? ગુણ થઈ ગયો, એટલે કે અર થઈ ગયો. હવે અર થઈ જવાને કારણે જોડીશું. તો કેવી રીતે જોડાશે? તો પેલા તો સી એમ ને એમ જ લઈ લઈએ. સી લઈ લીધો, આ સી લઈ લીધો. સી પછી સ હલંત છે, સ હલંત છે, અને પાછળ આ અ બેઠો છે, એટલે સ આખો થઈ ગયો. સ આખો થઈ ગયો, અને સી સ થયું, અને પછી ર છે, પછી ર હલંત છે, અને મી છે. આ ર હલંત છે અને મી છે. તો શું કરીશું? વિક્રમ, સી સ સુધી પહોંચી ગયા, હવે પાછળ રેફ કરીશું ર નો. હા, અહીંયા લખી દઉં એટલે વધારે ખબર પડે. આવું થઈ, આવું થઈ. આપણે કેવી રીતે લખી દઈએ? આ ર જે છે, આ ર જે છે એને આપણે અહીંયા ચડાવી દઈએ છીએ, અહીંયા ચડાવી દઈએ છીએ, એટલે સીસરમી થઈ જાય છે. એટલે આવી રીતે લખાઈ જશે, સી સ અને પછી મી રેફ. આવું લખાશે ને? આવી આવી રીતે. આ રીતે લખવામાં પણ સાચું જ છે, ખોટું નથી, પણ લખીએ છીએ અહીંયા ઉપર ચડાવી દઈએ છીએ, એટલે સી શર્મી, અહમ સી શર્મી. શું અર્થ કરીશું? વર્તમાને લઠ, વિક્રમ અર્થ શું કરીશું? હું સરખું છું. બરાબર છે? એટલે અહમ, હું. ઓકે, તો આ લખવામાં જોડણીમાં પણ ધ્યાન રાખવું પડે છે.
તે જોડણી ક્યારે ખબર પડે છે કે એક એક વર્ણને છૂટો પાડીએ ત્યારે, અને પછી જોડીએ એટલે આપણને બિલકુલ સ્પષ્ટતા થઈ જશે. હવે બે સાથે બનાવી દઈશું. ધાતુ છે આપણો રુ છે, ગતવ અર્થ છે સરકવું, અને અનુદાત છે રૂમાલી. જ્યોત્યાદિભ્યઃ શ્લુ સૂત્રથી કર્તરી સ્વપ્નો લોપ થશે, અને શ્લવ સૂત્રથી શ્રુશ્રુ થશે, પછી દ્વિત્વ થશે, પછી ઉરત્રપર સૂત્રથી સરશ્રુ થશે, પછી સરશ્રુ અને ઉરત્રપર સાથે આવે છે, પછી બહુલમ છંદસી સૂત્રથી હલાદિ શેષ રકાર ને કે શર્માનો શિશ્રુ થશે. પેલા સશ્રુ કરવો પડશે, હલાદિ શેષ થી આ ર ગયો, હલાદિ શેષ બહુલમ છંદસી થી ઈકાર શિશ્રુ થશે એટલે શિશ્રુ થાય છે. શિશ્રુ રૂકારાંત અંગ બની ગયું. અને પછી આ બધી બે ધાતુ લઈ લઈએ, દ્વિવચન અને બહુવચન. તો ઔપદેશિક અવસ્થામાં રહેલા ધાતુ કયા છે? વસ અને મસ. વસ અને મસ. હવે વસ અને મસ માં શું કરીશું? સસજુસરુહુ સૂત્ર. પેલા સ કેમ જતો નથી? ન વિભક્તૌ તુષ્મા સૂત્ર સનો લુપ્ત થવા દેતો નથી. નિષેધ છે, સનો નિષેધ એટલે કે ઈત થશે નહીં, ઈત કરણનો નિષેધ થઈ જાય છે. પછી સસજુસરુહુ રુહુ અજનુનાસિક થી ઉનો લોપ થશે, પછી હલંત્યમ ર ખરવસાન્ય સૂત્ર થી રનો વિસર્ગ થઈ ગયો, રનો વિસર્ગ થઈ ગયો, અને વહ થઈ ગયો, અને એ રીતે આ બાજુ મહ થઈ ગયો. વહ મહ. હવે વહ અને મહ કેવા છે? હલાદિ અપિત. હલાદિ અપિત છે, અને હલાદિ અપિત હોવાને કારણે ગુણ થશે નહીં. સારો ધાતુ કમ અપિત ગીતવત થઈ જાય છે, અને ગીતવત થવાને કારણે કેવી ગુણનો નિષેધ થાય છે. બરાબર, જોડી દેવાનું થશે તો બની જાય છે અમે બે સરકીએ છીએ, અમે બધા સરકીએ છીએ. તો આવો એનો અર્થ થશે. તો આ રીતે નવે નવ પ્રત્યય વર્તમાને લટ લકાર રૂપારાંત ધાતુ વૈદિક ધાતુ આ બધું ધ્યાન રાખવું પડશે, લૌકિક છે કે વૈદિક છે, અને પછી એનો અર્થ. તો પ્રથમ પુરુષ એક વચનમાં શિશરતી, દ્વિવચનમાં શિશ્રુતઃ, બહુવચનમાં શિશ્રતી. મધ્યમ પુરુષ એક વચન શિશરસી, દ્વિવચન શિશ્રુતઃ, અને બહુવચન શિશ્રુતઃ. ઉત્તમ પુરુષ એક વચનમાં શિશરમી, દ્વિવચનમાં શિશ્રુવઃ, અને બહુવચનમાં શિશ્રુમઃ. પાયલ. શિશરતી, શિશ્રુતઃ, શિશ્રતી, શિશરસી, શિશ્રુતઃ, શિશ્રુતઃ, શિશરમી, શિશ્રુવઃ અને શિશ્રુમઃ. બિનલ. શિશરતી, શિશ્રુતઃ, શિશ્રતી, શિશરશ્રી, શિશ્રુતઃ, શિશ્રુતઃ, શિશરમી, શિશ્રુવઃ અને શિશ્રુમઃ. વિક્રમ. શિશરતી, શિશ્રુતઃ, શિશ્રતી, શિશરસી, શિશ્રુતઃ, શિશ્રુતઃ, શિશરમી, શિશ્રુવઃ, શિશ્રુમઃ. બરાબર છે. દીપિકા. હા સર. શિશરતી, શિશ્રુતઃ, શિશ્રતી, શિશરસી, શિશ્રુતઃ, શિશ્રુતઃ, શિશરમી, શિશ્રુવઃ અને શિશ્રુમઃ. નિકેતા. હા સર. શિશરતી, શિશ્રુતઃ, શિશ્રતી,
सिसर्षी सिश्रुतः सिश्रुतः सिसर्मी सिश्रुवः सिश्रुमः। जगदीश जी सर। सिसर्ति सिश्रुतः सिश्रति सिसर्षी सिश्रुतः सिश्रुतः सिसर्मी सिश्रुवः सिश्रुमः। बराबर छे। नरेश। हाँ साहेब। हाँ सिसर्ति सिश्रुतः सिसर्ति सिसर्षी सिश्रुतः सिश्रुतः सिसर्मी सिश्रुवः सिश्रुमः। कर्मा भाई। परमार कर्मा भाई। हाँ सर। सिसर्ति सिश्रुतः सिसर्ति सिसर्षी सिश्रुतः सिश्रुतः सिशर्मी सिश्रुवः सिश्रुमः। प्रथम पुरुष बहुवचन मा शू थशे? प्रथम पुरुष बहुवचन मा सिस्रति 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 नहीं थशे पण सिस्रति। प्रितेश भाई। सिस्रति सिश्रुतः सिसर्ति सिसर्ति हाँ सिसर्ति सिस्रुवः। बराबर छे। तो आ रीते आपणे नवे नव प्रत्ययो थी रूप सिद्धि करी दीधी छे श्रु धातुनी। समय पण थवा आव्यो छे अने साथे तमने सहज વાત કરી લઉં કે આપણે જે પ્રક્રિયા ચાલી રહ્યા છે જે ગતિએ ચાલી રહ્યા છે અને જે મેથડ થી ચાલી રહ્યા છે કે બિલકુલ ધીમે થી દરેકને કેટલા જોડાયેલા છે બધાને ખ્યાલ આવી જવો જોઈએ સાથે કયા સૂત્રો થી શું પરિવર્તન આવે છે અને કેવા રૂપો બને છે અને એનો અર્થ શું થાય છે ત્યાં સુધીની પ્રક્રિયા આપણે કરી લઈશું અને દરેકને સાથે લઈને ચાલીએ છીએ। બરાબર છે આપણી પ્રક્રિયા મેથડ પદ્ધતિ? બરાબર બરાબર છે સાહેબ। બરાબર છે એટલે તમને સ્પેશિયલ સમય પણ નહીં બગાડવો પડે કે સ્પેશિયલ આટલામાં કરશો એક એક કલાક તોય આપણું ઘણું છે એટલે ક્લિયર થઈ જશે બીજો સમય આપવાની જરૂર નહીં પડે અને એ જ સ્પીડે આપણે એટલે કે બહુ ધીમેથી જઈ રહ્યા છીએ અને પછી વાંધો નહીં આવશે આગળ જતા પછી તો આપોઆપ આવી જશે જેવો મનમાં શબ્દ આવ્યો નહીં કે એનો શું બનશે તરત જ આપણા મગજમાં આવી જશે પણ જ્યાં સુધી હજી નથી આવ્યું ત્યાં સુધી આ રીતે આપણે ચાલીશું પછી તો તમે સીધા જ એનું રૂપ કરી દેશો કે અનુવાદ થાય અને કેવી રીતે થાય એ બધા સૂત્રો આપોઆપ જે કંઈ પાંચ હોય કે દસ સૂત્રો હોય જે કંઈ આવતા હોય એ બધા આપણા એક પછી એક મનમાં આવી જશે અને સીધા સિદ્ધ કરી દઈએ છીએ। તો આટલેથી અટકીએ છીએ આવતીકાલે આપણે લંગ લકાર આવશે જે યસ્તન મૂળકાર છે। ઓકે છે કોઈને પ્રશ્ન આ સિવાય? નથી તો મળીએ આવતીકાલે પાછા 9 વાગે। શુભ રાત્રિ। શુભ રાત્રિ।